અને એની સાથે જ આગળ વધીએ બીજા મેનેજમેન્ટ મારી સાથે જોડાઈ રહ્યા છે થોમસ કુક ઇન્ડિયાના સીએફઓ બ્રિજેશ મોદી આગળ રિઝલ્ટની ઉપર ચર્ચા કરવા માટે આભાર બ્રિજેશજી જોડાવા માટે અને સૌથી પહેલા ડિમાન્ડ કન્ડિશન કેવી રીતના પાછી ફરી રહી છે એની સાથે શરૂઆત કરીએ આ ક્વાર્ટર દરમિયાન કેવી રીતના રિકવરીઝ જોઈ રહ્યા છો તમે કોવિડ બાદ આપણે આ એવું ક્વાર્ટર જોઈ રહ્યા છીએ જ્યાં થોડુંક એક ઇફેક્ટ હશે બેઝ લાઇન ઉપર બટ અહીંથી કેવી રીતના વિઝિબિલિટી બને છે એના એક ડિસ્કશનથી શરૂઆત કરી માર્ચ 22 ક્વાર્ટર થોમસ કુક ગ્રુપ માટે ઘણું સારું રહ્યું. ઇનફેક્ટ કોવિડ આવ્યા પછી સેવરલ ક્વાર્ટર્સ પછી આ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ બેસિસ પર અને સ્ટેન્ડલોન બેસિસ પર ઓપરેટિંગ લેવલ પર ઇબિડા અમારો પોઝિટિવ આવ્યો. અમારો રેવન્યુ ગ્રોથ કોન્સોલિડેટેડ લેવલ પર 46% આવ્યો અને સ્ટેન્ડલોન બેસિસ પર 25% આવ્યો. અને રિઝલ્ટની ફિનાન્શિયલ પરફોર્મન્સ પ્રોફિટેબિલિટીની વાત કરીએ તો ઓવરઓલ ઇબિટા ગ્રુપ લેવલ પર અમારો 19% ગ્રોથ થયો. અમે 24 કરોડના પોઝિટિવ ઇબિટામાં આવ્યા. જે લાસ્ટ યર 38 કરોડનો લોસ હતો તો લોસ પરથી પ્રોફિટ પર આવ્યા. અને સ્ટેન્ડલોન રિઝલ્ટની વાત કરીએ તો 2.8 કરોડનો પોઝિટિવ ઇબિટા આવ્યો, જે 7.4 કરોડનો સિક્વન્શિયલ બેઝિસ પર લોસ હતો. એના આગળવાળા માર્ચ 21 ક્વાર્ટરમાં એ 38 કરોડનો લોસ હતો. અને ડિમાન્ડની વાત કરીએ તો અમારા જે બધા સેગમેન્ટ્સ છે, કોર્પોરેટ ટ્રાવેલ સેગમેન્ટ જે છે તે માર્ચ ક્વાર્ટરમાં અમે લગભગ 50% રિકવરી જોઈ પ્રી પેન્ડેમિક લેવલ પર. અને અમે માનીએ છીએ કે જૂન ક્વાર્ટરમાં આ રિકવરી ઓલમોસ્ટ 85-90% સુધી પહોંચી જશે. ડોમેસ્ટિક ટ્રાવેલ જે આપણે બધી જગ્યાએ જોઈ રહ્યા છે, ટુરિસ્ટો ઇન્ડિયાને એક્સપ્લોર કરી રહ્યા છે, એમાં અમારી રિકવરી ઘણી સારી રહી. માર્ચ ક્વાર્ટરમાં અમારી રિકવરી 65% હતી અને જૂન ક્વાર્ટરમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે અમે પ્રી પેન્ડેમિક લેવલથી પણ ઉપર વધી જશું. ઓલમોસ્ટ 110% અમારો જૂન મહિનામાં અમારી એક્સપેક્ટેશન છે કે અમે રિકવરી કરશું. અમારો જે ફોરેન એક્સચેન્જ બિઝનેસ છે, જે ફોરેન એક્સચેન્જ બિઝનેસ માર્ચ ક્વાર્ટરમાં 56% ગ્રોથ થયો અને જૂન ક્વાર્ટરમાં જે રીતે અમે અત્યારે જોઈ રહ્યા છે ડિમાન્ડ, અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે 65% ગ્રોથ થશે. અમારો જે માઇસ બિઝનેસ છે, માઇસ બિઝનેસમાં માર્ચ ક્વાર્ટરમાં બહુ નાનો ગ્રોથ થયો, અમારો 10% ગ્રોથ થયો, પણ જે જૂનમાં અમારા ફોરવર્ડ બુકિંગ છે એના પ્રમાણે અમે જોઈએ તો એ ગ્રોથ ઓલમોસ્ટ 40-45% અમારો અંદાજ છે કે અમે આ કરશું. તો ડિમાન્ડ બધી જગ્યાએ ઇન્ક્રીઝ થઈ રહી છે, ઇન્ડિયાની જે કંપનીઓ છે તેમાં એઝ વેલ એઝ અમારી જે ફોરેનની કંપનીઓ છે, જે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ છે. દુબઈમાં જે અમારું ગ્રુપ છે તે પ્રોફિટેબલ થઈ ગયું છે. ડીજી ફોટો જે ફોટો ઇમેજિંગ કંપની છે એણે પણ બહુ સરસ સ્ટ્રોંગ પરફોર્મન્સ આપ્યું છે માર્ચ ક્વાર્ટરમાં અને જૂન ક્વાર્ટરમાં પણ એક્સપેક્ટેશન છે કે એ લોકો ઘણું સારું પરફોર્મન્સ આપશે. સ્ટર્લિંગ રિઝોર્ટ જે અમારી થોમસ કુક ગ્રુપની કંપની છે, કન્સિક્યુટિવલી લાસ્ટ સેવરલ ક્વાર્ટર્સથી પ્રોફિટ્સમાં છે અને માર્ચ ક્વાર્ટરમાં પણ એમનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું. પ્લીઝ નોટ કે માર્ચ ક્વાર્ટરમાં પહેલા 50 દિવસ તો ઓમિક્રોનની વેવ હતી તો અમને 45-50 ડેઝ તો ટ્રાન્ઝેક્શન કરવા મળ્યા જ નહીં. તેમ છતાં પણ એઝ અ થોમસ કુક ગ્રુપ અમે આ પ્રકારનું જે ઇન્ક્રીઝ છે પ્રોફિટેબિલિટીમાં અમે બતાવી શક્યા છીએ. અચ્છા, અગ્રીડ. અચ્છા, એક વસ્તુ ઇન ટર્મ્સ ઓફ એઆરઆર, જે રૂમ રેન્ટલ્સ છે કેવી રીતના વર્કઆઉટ કર્યા છો? જેટલા પ્લેયર્સ સાથે ચર્ચા કરી રહી છું એમના મતે ફોરવર્ડ બુકિંગ્સ અને એઆરઆરની અંદર એક શાર્પ ઇમ્પ્રુવમેન્ટ ફિટનેસ થઈ રહ્યું છે. તમે એકાદ વસ્તુ તો હાઇલાઇટ કરી બટ સ્ટીલ પાછા વર્ષની કમ્પેરિઝનમાં કેટલું પિકઅપ થઈ ચૂક્યું છે એક આઈડિયા? ફોરવર્ડ બુકિંગ ઘણું એન્કરેજિંગ છે. જેવી રીતે મેં કહ્યું કે અમારા માઇસ બિઝનેસમાં 40-45% રિકવરી અમે જૂન ક્વાર્ટરમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ બિઝનેસ જે છે, ઇન્ટરનેશનલ બિઝનેસમાં લોકો જવા તૈયાર છે પણ વિઝા રિલેટેડ ઘણા ચેલેન્જીસ છે. અને અમે એક ઇન્ટરેસ્ટિંગ ટ્રેન્ડ જોઈ રહ્યા છે ઇન્ટરનેશનલ બિઝનેસમાં. પહેલા એક સમય એવો હતો કે લોકો એપ્રિલથી જૂન જે વેકેશન પીરિયડ છે એમાં જતા હતા, પણ હવે અમારી જે ફોરવર્ડ બુકિંગની પાઇપલાઇન છે અમે ઓગસ્ટ સપ્ટેમ્બરના બુકિંગ્સ પણ જોઈ રહ્યા છે. સો આ સેગમેન્ટમાં પણ અમે લગભગ 25-30% રિકવરી જૂન ક્વાર્ટરમાં એક્સપેક્ટ કરી રહ્યા છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અમે ઓલમોસ્ટ 50% રિકવરી એક્સપેક્ટ કરી રહ્યા છે. કોર્પોરેટ ટ્રાવેલ બિઝનેસ જે છે અમારો, જે એર ટિકિટિંગ બિઝનેસ છે, એમાં જૂન ક્વાર્ટરમાં અમે ઓલમોસ્ટ 85% અને અમારી ધારણા મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં તો અમે પ્રી પેન્ડેમિક લેવલ સુધી પહોંચી જશું અને એનથી પણ ઉપર ગ્રોથ કરવાની કોશિશ કરશું. ઓવરઓલ એરફેર્સ, હોટલ ફેર્સ વધી ગયા છે કારણ કે 2 વર્ષની ડિમાન્ડ જે છે, 2 વર્ષ લોકો ટ્રાવેલ નહોતી કરી શક્યા, પણ
અમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જોઈ રહ્યા છે કે એરફેર વધવા છતાં પણ અને હોટલના રેટ્સ વધવા છતાં પણ લોકો ટ્રાવેલ કરી રહ્યા છે, લોકો તૈયાર છે હાયર રેટ્સ આપવા માટે, કારણ કે લોકોને હવે સમજ પડી ગઈ છે કે ટ્રાવેલ એક ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે લાઈફનો, અને કોરોનાએ કદાચ આ લેસન શીખવાડ્યા છે લોકોને. સો એ રીતે જોવા જઈએ તો ફોરવર્ડ લુકિંગ અમારું ઘણું, ફોરવર્ડ બુકિંગ અમારું ઘણું સ્ટ્રોંગ છે. અચ્છા, ફોરેક્સ ટ્રાવેલની તમે ચર્ચા કરી રહ્યા છો, આ વખતના તમારા ફોરેક્સ નંબર્સની અંદર પણ સ્ટ્રોંગ ટર્નઓવર છે, નિયરલી 80% નો ગ્રોથ તમે હાઇલાઇટ કર્યો છે, અને કોર્પોરેટ ટ્રાવેલ તમે જે રીતના રિવાઇવ થાય છે એવું કહી રહ્યા છો. બાકી ઇન્ડસ્ટ્રીઝ માટે તો થોડુંક સ્લગિશ હતું, ક્યાંથી આટલું ટ્રેક્શન બની રહ્યું છે? ફોરેન એક્સચેન્જ બિઝનેસમાં અમુક સેગમેન્ટ્સ છે અમારા, જેવી રીતે રેમિટન્સ કરીએ, જ્યારે સ્ટુડન્ટ્સ ઓવરસીઝ જાય ત્યારે એમની ફીસ રેમિટ કરવાની હોય, ઘણા કોર્પોરેટ જે હોય એમના એમ્પ્લોઈઝ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરતા હોય ફોરેન કન્ટ્રીઝમાં, અને જેવી રીતે કે આઈટી પ્રોફેશનલ્સ હોય, તો આ બધાને રેમિટન્સ કરવું પડે ફોરેન એક્સચેન્જનું. તો આ સેગમેન્ટમાં અમે ઘણું ઇન્ક્રીઝ જોઈ રહ્યા છે ડિમાન્ડમાં. સિમિલરલી અમારી કંપનીમાં ફોરેન એક્સચેન્જમાં અમે હોલસેલ બિઝનેસ પણ કરીએ છીએ, અને હોલસેલ બિઝનેસમાં પણ એક જે ઓવરઓલ પિકઅપ અમે જોઈ રહ્યા છીએ, કારણ કે જે થાઇલેન્ડ સિંગાપુર આ બધા જે એશિયા પેસિફિક ડેસ્ટિનેશન છે ઓપન થઈ રહ્યા છે, લોકોની કરન્સીની નીડ્સ છે, કેનેડા જઈ રહ્યા છે લોકો, કેનેડિયન ડોલરની ઘણી ડિમાન્ડ છે. તો આ બધા સેગમેન્ટમાંથી અમે સારો એવો ગ્રોથ જોઈ રહ્યા છે. કોર્પોરેટ ટ્રાવેલની વાત કરીએ તો ઘણા લોકોએ એમ કહ્યું હતું જ્યારે પેન્ડેમિક શરૂ થયો કે કોર્પોરેટ ટ્રાવેલ તો હવે પરમાનન્ટલી ચેન્જ થઈ જશે, લોકો ટ્રાવેલ નહીં કરે, કોર્પોરેટ્સ હવે વર્ક ફ્રોમ હોમ, ઝૂમ મીટિંગ કરશે, વિડીયો કોલ કરશે. પણ અમે એક્ઝેક્ટલી રિવર્સ ટ્રેન્ડ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે આદતો બહુ ડિફિકલ્ટ હોય છે ચેન્જ કરવાની, અને આ હકીકત અમે જોઈ રહ્યા છે અમારા કોર્પોરેટ ટ્રાવેલ સેગમેન્ટમાં. કોર્પોરેટ્સને એકચ્યુઅલી ફિઝિકલ મીટિંગ્સ કરવી છે. અમે આ પ્રોસેસમાં નવા ઘણા કોર્પોરેટ્સ પણ અક્વાયર કર્યા છે. ઇનફેક્ટ જ્યારે પેન્ડેમિક ચાલુ થયું ત્યારે ડનાડા કરીને એક કંપની છે, એ લોકોને એક્ઝિટ કરવું હતું કોર્પોરેટ ટ્રાવેલ બિઝનેસમાંથી, એ લોકોએ એમનો બિઝનેસ અમને આપી દો, એ પણ અમને ફાયદો થયો. એ કોર્પોરેટ્સ પણ નું પણ જે ટ્રાન્ઝેક્શન છે શરૂ થઈ ગયા છે. અને ઓવરઓલ અમારી જે આઈટી, અમારા જે કોર્પોરેટ્સ છે એમાં પોર્ટફોલિયોમાં આઈટી કંપનીઝ છે અને ફાર્મા કંપનીઝ છે, એ બધામાં અમે જોઈ રહ્યા છે. અને આઈટીનું બૂમ તો આપણને ખબર જ છે, ઘણા બધા પ્રોજેક્ટ્સ આપણી આઈટી કંપની પાસે આવી રહ્યા છે, અને એને કારણે પણ ટ્રાવેલ વધી રહ્યું છે, અને એને કારણે કોર્પોરેટ ટ્રાવેલ સેગમેન્ટમાં અમે ઘણું સ્ટ્રોંગ ડિમાન્ડ જોઈ રહ્યા છીએ. અચ્છા, અને એ સિવાય આજ ક્વાર્ટર દરમિયાન B2C વર્સસ B2B બાયફિકેશન કેવું હતું? માર્ચ ક્વાર્ટરમાં B2B નો જે ગ્રોથ રહ્યો તે ઘણો સારો રહ્યો, અને એમાં એનું રીઝન એ પણ છે કે જે મેં આગળ વાત કરી કે કોર્પોરેટ ના જે એમ્પ્લોયીઝ ઓવરસીઝ સ્ટેશન હોય એમને રેમિટન્સ પણ કરવું પડે, તો ભલે ઓમિક્રોન વેવ અહીંયા હતી, જનરલી હતી, પણ એ લોકોનું તો વર્ક ફ્રોમ હોમ ચાલતું જ હતું અને ખર્ચા હતા. સો એ રેમિટન્સ બિઝનેસમાં અમારો સારો એવો ગ્રોથ થયો. B2B સેગમેન્ટનો ગ્રોથ B2C સેગમેન્ટ કરતા ફાસ્ટર રહ્યો. B2C સેગમેન્ટમાં ઓબ્વિયસલી બીકોઝ ઓફ ધ ઓમિક્રોન વેવ, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લોકો ટ્રાવેલ નહોતા કરી રહ્યા હતા. સો બટ આ જે ટ્રેન્ડ છે તે હવે ચેન્જ થઈ રહી છે. જે જૂન ક્વાર્ટરમાં અત્યારે અમે જોઈ રહ્યા છે, ઇવન B2C બિઝનેસનો ગ્રોથ પણ B2B બિઝનેસના ગ્રોથની જેમ જ આવી રહ્યો છે.